સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં, હું છું વિપુલ પ્રજાપતિ. આજે નવલી નવરાત્રીનું પાંચમું નોરતું છે, ત્યારે પાંચમા નોરતે આપણે અત્યારે માળિયાના માણાબા ગામે આવે છે. માણાબા ગામ ભલે આમ નાનું ખોબા જેવું હોય, વસ્તી પણ 350 જેવી છે, પરંતુ આજની તારીખે પણ પ્રાચીન ઢબે જે છે ગરબી લેવે છે. ત્યારે કેટલા વર્ષની ગરબી છે, શું કઈ થાય છે એના વિશેની માહિતી મેળવીશું. તમારું નામ કહેજો. નામ જગદીશભાઈ. જગદીશભાઈ, કેટલા સમયથી આ ગરબી થાય છે, કેટલા વર્ષ જૂની છે, કેવી રીતે પહેલા લેતા અત્યારે શું ફેરફાર આવ્યો છે? અત્યારે આ ગરબી ને કુલ 21 વર્ષ બેઠું છે. ગામ વિજયનગર 21મું વર્ષ બેઠું છે. અને પેલા જાણે લેડીઝ બૈરા લઈએ અને પાછળથી જેન્ટ્સ લઈએ. બરાબર, પેલા બૈરા લઈએ પછી જેન્ટ્સ લઈએ. એટલે આમ તો માણાબાદ ગામ ને વિજયનગર ગામ, માણાબા માંથી વિજયનગર ગામ થયું હોય. ઓકે, વિજયનગર ગામ. વિજયનગર ગામ, વિજયનગર માં. અને કેટલી ગામની વસ્તી હશે? શું કઈ ગામની વસ્તી? 350. ઓકે, બધા એક જ ગરબી થાય ગામની? એક જ ગરબી ને? હા, એક જ ગરબી ગામની. ઓકે, અને પ્રાચીન ઢબે જ? પ્રાચીન ઢબે જ. હા, પ્રાચીન ઢબે. ઓકે, નવરાત્રીમાં બીજા ક્યાં ક્યાં પ્રસંગો ઉજવવામાં આવે? નવરાત્રીમાં બસ, નવરાત્રીમાં એ ગરબી જ લેવાની આવે. ઓકે, પછી આઠમના કઈ વિશેષ કાર્યક્રમ? આઠમના બસ એ નો ગરબી આની ગણે જ ગરબી. હા, નો માથી પરસાદી થાય. ઓકે, અને માત્ર ઢોલ ના તાલે? ઢોલ ના તાલે. હા, અને રામજી મંદિર ચોકમાં? રામજી મંદિર ચોકમાં. ઓકે, રામજી મંદિર ચોકમાં માત્ર ઢોલ ના તાલે જે છે ગરબી લેવામાં આવે છે. અને પ્રાચીન ગરબી છે, માત્ર 350ની વસ્તી છે. આ ગામ આખું ભેગું થઈ અને આ જે ગરબીને જે છે ગરબીને ગરબે ઘૂમી અને માતાજીને પ્રાર્થના કરે છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં જોડે રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.